આપણી આ ઇકોનોમી ઉપર પણ મેજર ઇમ્પેક્ટ આવે છે, આપણી વ્યવસાય ઉપર પણ મોટો આમાં માર લાગ્યો છે. એ ઉપરાંત આ 13 દિવસ બંધ હોવાથી આપણું જે વેચાણ બંધ છે એના ઉપર આપણો જે વેચાણ વેરો છે એ પણ આપણો ઓછો થઈ જશે, અને સરકારને, ગુજરાત સરકારને આપણો વેચાણ વેરો પણ ઓછો જશે. આ બધી બાબતને આપણે ધ્યાનમાં રાખી અને આ પ્રશ્ન જલ્દીથી જલ્દી ઉકેલાય એવી આપણી નમ્ર વિનંતી સાથે મોહનભાઈને આપણે જણાવશું કે ભાઈ આ જેટલો પ્રશ્ન જલ્દી ઉકેલાશે એટલું ઓલ ઓવર ઇન્ડિયા કરોડો કારીગરો જે આમાં ઇન્વોલ્વ છે, વેપારીઓ ઇન્વોલ્વ છે, મોટા કોર્પોરેટ્સ ઇન્વોલ્વ છે, આ વખતે બધાનો આમાં સહકાર આવેલો છે. કારણ કે આ એક જે કાયદા સામે આપણો વિરોધ છે, ટેક્સ ભરવા સામે વિરોધ નથી. મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે અગાઉ પણ આપણા પ્રશ્નો ઘણા હલ કરેલા જ છે, અને આપણી આશા છે કે ભાજપ સરકાર આપણો આ અવાજ સાંભળશે. અને એક બહુ મુદ્દાની વાત આપણે કહેશું કે આપણે મહાજન છીએ અને આપણે આપણી લડત મહાજનની જેમ જ કરેલી છે, જેમાં અત્યાર સુધી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 5-5 કિલોમીટર નામની રેલી નીકળી છે, પણ ક્યાંય પણ પબ્લિકને હેરાન થતી નથી થઈ કે પબ્લિક પ્રોપર્ટી નથી એમાં આપણે કંઈ પણ હેરાન કરી કે પબ્લિક પ્રોપર્ટીને આપણે કંઈ નુકસાન નથી કર્યું. આ બધી વસ્તુનો આપણે જો વાત કરીએ તો આપણી જે પ્રજા છે એ એક શાંતિપૂર્વક વિરોધ કરીએ છે, અને અમારો આ માંગણી છે કે ભાઈ જે મેં બે મેટર છે અમારી કે 2 લાખ ઉપર TCS 1% આપવામાં આવ્યું છે, તો આપ સૌ કોઈ જાણો છો કે અત્યારે 60-70 ગ્રામ તો એક સામાન્ય મજૂર પણ લઈ શકે. હવે એના પાસે અમે TCS કલેક્ટ કરીએ 1% અને પાન કાર્ડ માંગીએ તો કઈ રીતે આપી શકે? પોતાની માયા મોડી બચાવી અને પોતાની દીકરી માટે સ્ત્રીધન તરીકે જ્યારે એ આપવા માંગતો હોય અને એવા સંજોગોમાં આ પ્રકારના જો કાયદાઓ લાગુ પડે તો એમાં અમારી સરકારશ્રીને વિનંતી છે કે તમે ઊંચા સ્લેબમાં આપો, અમને વાંધો નથી. પહેલાં 5 લાખની લિમિટ હતી એ કન્ટિન્યુ કરો, એમાં અમને વાંધો નથી. પરંતુ 2 લાખમાં રો મટીરિયલ કે જે આપણું સોનાની કિંમત જ એટલી વધુ છે કે જેમાં TCS એક મોટું ભારણ થશે, તો આ આપણા મુદ્દાઓ માટે આપણા માનનીય શ્રી મોહનભાઈને રજૂઆત કરશું કે ત્યાં પાર્લામેન્ટમાં આપણો અવાજ મૂકે અને ઇન્ડસ્ટ્રીની બેનિફિટ માટે કાર્ય કરે. થેન્ક યુ સો મચ.